નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ભણીશું. હવે ગણિતની અંદર આપણે એકમ નંબર 13, જેનું નામ છે સૌથી લાંબુ ડગલું. તો આ એકમની અંદર આપણે કિલોમીટર અને મીટર સેન્ટીમીટર વિશે જોઈ ગયા. પગલું, ભેંત, આંગળ આ બધા એકમો વડે લંબાઈ માપતા આપણે શીખી ગયા. આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 3ના સરવાળા આપણે મીટર અને સેન્ટીમીટરવાળા સરવાળા શીખી ગયા. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય પોથીનો બાદબાકી કરો. તો આજે આપણે મીટર અને સેન્ટીમીટરવાળા બાદબાકી શીખીશું. તો સૌથી પહેલો દાખલો આપણે જોઈએ તો 38 મીટર ઓછા બાદ કરવાના છે, એટલે કે ઓછા 24 મીટર. તો આપણે એકમમાંથી એકમને બાદ કરવાનો છે, દશકમાંથી દશકને બાદ કરવાના છે, અને મીટરની નીચે મીટર રજમાં આપણને જવાબ મળશે. સેમી હશે તો એનો જવાબ આપણને સેન્ટીમીટરમાં મળશે. 8માંથી 4 બાદ કરીએ તો 4, 3માંથી 2 બાદ કરીએ, 3માંથી 2 જાય તો 1 વધશે. હવે અહીં આપણને મીટરમાં સંખ્યા આપેલી છે તો જવાબ પણ આપણે મીટરમાં લખીશું. હવે બીજો દાખલો જોઈએ તો 59 મીટર ઓછા 42 મીટર. તો 9માંથી 2 બાદ કરતા 7 વધશે, 5માંથી 4 કાઢી તો 1. હવે અહીં આપણને સંખ્યા મીટરમાં આપેલી છે તો જવાબ પણ આપણે મીટરમાં લખીશું. ત્રીજું જોઈએ તો 67 મીટર ઓછા 34 મીટર. 7માંથી 4 જાય તો 3, 6માંથી 3 બાદ કરીએ તો 3, 33 મીટર જવાબ મળશે. મીટર છે જેથી આપણે જવાબમાં મીટર લખીશું. જો સેમી આપેલો હશે સંખ્યા માટે તો આપણે જવાબમાં સેમી લખીશું, એટલે કે 67 ઓછા 34 મીટર બરાબર 33 મીટર જવાબ વધે. હવે 96 મીટર ઓછા 76 મીટર. તો 6માંથી 6 જાય તો 0, 9માંથી 7 જાય તો 2, જવાબ મીટરમાં આવશે. તો 96 મીટર ઓછા 76 મીટર બરાબર જવાબ આપણને મળે છે 20 મીટર. હવે 43 સેમી ઓછા 22 સેમી. તો 3માંથી 2 બાદ કરીએ તો 1 જવાબ મળશે, 4માંથી 2 બાદ કરતા 2 જવાબ મળશે. અહીં સેન્ટીમીટરમાં સંખ્યા આપેલી છે તો આપણે જવાબમાં પણ સેમી લખીશું, એટલે કે 43 સેમી ઓછા 22 સેમી બરાબર 21 સેમી જવાબ મળશે. હવે 77 સેમી ઓછા 66 સેમી. 7માંથી 6 બાદ કરીએ તો 1 જવાબ મળે, 7ની અંદરથી 6 બાદ કરતા 1 જવાબ મળે, સેન્ટીમીટરમાં જવાબ પણ આપણને મળશે. તો 77 સેમી ઓછા 66 સેમી બરાબર 11 સેમી જવાબ મળે. હવે બીજે હરોળ જોઈએ તો 22 સેમી ઓછા 22 સેમી. 2માંથી 2ને બાદ કરીએ તો જવાબ 0. દશકમાં પણ 2માંથી 2 બાદ કરતા જવાબ 0. અહીં સેમી છે તો આપણે જવાબમાં સેમી લખશું, પણ અહીં 22માંથી 22 સેમી ઓછા 22 સેમી બરાબર જવાબ 0 આપણને મળશે. હવે 53 સેમી ઓછા 41 સેમી. તો એકમ 3માંથી 1 બાદ કરતા 2 વધશે, 5માંથી 4 બાદ કરીએ તો 1 વધશે, જવાબ સેમી છે તો આપણે સેમીમાં જ લખશું. હવે 53 સેમી ઓછા 41 સેમી બરાબર 12 સેમી. હવે 60 મીટર ઓછા 29 મીટર. તો 0માંથી 9 જાય નહીં, પરિણામે આપણે દશકમાં દસકો લેવો પડશે. 6એ દસકો લેતા 5 વધશે, અહીં 10 આવશે. હવે 0 છે એટલે એમાં કાંઈ ઉમેરવાનું થતું નથી. હવે 10માંથી 9 બાદ કરીએ તો 1. હવે 5માંથી 2 બાદ કરીએ તો 3. અહીં આપણને સંખ્યા મીટરમાં આપેલી છે તો આપણે જવાબ પણ મીટરમાં લખશું, એટલે કે 60 મીટર ઓછા 29 મીટર બરાબર 31 મીટર જવાબ આવશે. હવે 72 સેમી ઓછા 35 સેમી. તો 2માંથી 5 બાદ થાય નહીં, પરિણામે આપણે દસકો લેવો પડે. હવે 7એ દસકો લેતા 6 વધશે, અહીં 10 આવશે, 10માં આપણે 2 ઉમેરીએ તો 12. હવે 12માંથી 5 જાય તો 7 વધશે, 6માંથી 3ને બાદ કરીએ તો 3 વધશે. સેન્ટીમીટરમાં સંખ્યા આપેલી છે, જવાબ પણ આપણે સેમીમાં લખશું,
એટલે કે 72 સેમી ઓછા 35 સેમી બરાબર આપણને જવાબ મળશે 37 સેન્ટીમીટર. હવે પછીનો દાખલો જોઈએ તો 64 મીટર ઓછા 59 મીટર, તો 4માંથી 9 બાદ કરી શકીએ નહીં. પરિણામે દશક પાસેથી 10 કો લીધો, 6 10 કો લેતા અહીં 5 વધશે, અહીં 10 માં 4 ઉમેરીએ તો 14 આવશે. હવે 14માંથી 9 આપણે બાદ કરીએ તો 5 બચશે, 5માંથી 5ને જ બાદ કરતા શૂન્ય જવાબ મળશે. સંખ્યા મીટરમાં આપેલી છે તો જવાબ પણ આપણે મીટરમાં જ મળશે. એટલે કે 64 મીટર ઓછા 59 મીટર બરાબર આપણને જવાબ 5 મીટર મળશે. હવે 93 સેમી ઓછા 45 સેમી, તો 3માંથી 5 બાદ થાય નહીં. પરિણામે દશક ઉપર આપણે 10 કો, હવે દશક ઉપર 9 સંખ્યા છે, તો 9 10 કો લઈએ તો 8 વધશે, અહીં 10માં 3 ઉમેરીએ તો 13, હવે 13માંથી 5 જાય તો 8 વધશે, 8માંથી 4ને બાદ કરીએ તો 4 સેન્ટીમીટરમાં સંખ્યા છે, જવાબ આપણે સેમીમાં જ લખશું. તો 93 સેમી ઓછા 45 સેમી બરાબર આપણને જવાબ મળશે 48 સેન્ટીમીટર. ત્યાર પછીની ત્રીજી હરોળના દાખલા જોઈએ તો 36 સેમી ઓછા 17 સેમી, તો 6માંથી 7 બાદ થાય નહીં. પરિણામે દશક ઉપર 10 કો, એટલે કે 3 10 કો લેતા અહીં 2 વધશે, અહીં 10માં 6 ઉમેરીએ તો 16 થાય. હવે 16માંથી 7 બાદ કરીએ આપણે તો જવાબ આપણને 9 મળે, 2માંથી 1ને બાદ કરીએ તો 1 જવાબ મળે. સેન્ટીમીટરમાં સંખ્યા આપી છે તો જવાબ પણ આપણે સેમીમાં લખીશું. એટલે કે 36 સેમી ઓછા 17 સેમી બરાબર જવાબ આપણને મળશે 19 સેન્ટીમીટર. હવે 41 મીટર ઓછા 39 મીટર, તો 41 મીટર ઓછા 39 મીટર, 1માંથી 9 બાદ થાય નહીં. પરિણામે આપણે દશક ઉપર 10 કો લેવો પડે. હવે 4 10 કો લેતા અહીં 3 વધશે, અને 10માં 1 ઉમેરીએ તો 11, 11માંથી આપણે 9 બાદ કરીએ તો 2 મળશે, અને 3માંથી 3 બાદ કરતા શૂન્ય જવાબ આવશે. અહીં સંખ્યા મીટરમાં આપેલી છે જેથી જવાબ પણ આપણને મીટરમાં મળશે. 41 મીટર ઓછા 39 મીટર બરાબર 2 મીટર બાકી રહે. હવે 84 સેમી ઓછા 48 સેમી, તો 4માંથી 8 બાદ થાય નહીં. પરિણામે દશક 8 દશક છે, 8 ઉપર 10 કો લેતા 7 વધશે, 10માં 4 ઉમેરીએ તો 14. હવે 14માંથી 8 બાદ કરીએ તો આપણને જવાબ મળે 6, 7માંથી 4 બાદ કરીએ તો 3 સેમીમાં જવાબ લખીશું આપણે. તો અહીં 84 સેમી ઓછા 48 સેમી બરાબર 36 સેન્ટીમીટર થાય. હવે આગળનો દાખલો જોઈએ તો 80 મીટર ઓછા 30 મીટર, તો શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય જ મળે, 8માંથી 3 બાદ કરીએ તો 5 મળે. મીટરમાં સંખ્યા આપેલી છે તો જવાબ પણ આપણને મીટરમાં જ મળે. તો 80 મીટર ઓછા 30 મીટર બરાબર આપણને જવાબ મળશે 50 મીટર. ત્યારબાદ દાખલો જોઈએ તો 98 સેમી ઓછા 69 સેમી, 8માંથી 9 બાદ થાય નહીં. પરિણામે 9 દશક કે 10 કો લેતા 9માંથી 1 10 કો લીધો એટલે 8 વધશે, અહીં 10 અને એમાં 8 ઉમેરીએ તો 18. હવે 18માંથી 9 બાદ કરીએ તો 9, અને 8માંથી 6 બાદ કરીએ તો 2. સેન્ટીમીટરમાં સંખ્યા આપેલી છે તો આપણે સેમી લખીશું, બરાબર. આવી રીતના 98 સેમી ઓછા 69 સેમી બરાબર 29 સેમી જવાબ મળે. હવે 72 મીટર ઓછા 25 મીટર, તો આ 72 મીટર ઓછા 25, 2માંથી 5 બાદ થાય નહીં. 7 10 કો લેવો પડે, અહીં 6 વધશે, હવે અહીં 10 ને 2 12, તો 12માંથી 5 જાય તો 7 વધશે, 6માંથી 2ને બાદ કરતા 4 મીટરમાં જવાબ આપેલો છે તો આપણે જવાબ પણ મીટરમાં લખીશું. તો બાળમિત્રો આ રીતે જેમ આપણે સરવાળામાં સંખ્યાની પાછળ મીટર અથવા સેન્ટીમીટર લખેલા છે એ રીતે આ બાદબાકીના દાખલા લખ્યા છે, એમાં સાદા દસકા વગરના બાદબાકી અને દસકાવાળા બાદબાકી. તો તમારે પણ તમારી પાકી બુકની અંદર આ દાખલાઓ સારા અક્ષરે જાતે ગણતા શીખવાના છે. દસકો લેતા પછી એકમના અંક ઉપર ચેકો મારી અને એને દસ
સંખ્યાની અંદર ઉમેરી અને ત્યારબાદ નીચેની સંખ્યાને બાદ કરવાની છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, સંખ્યામાં જો તમારે મીટર લખેલું હોય તો જવાબમાં મીટર લખવું ફરજિયાત છે. સંખ્યામાં સેન્ટીમીટર લખવું હોય તો જવાબમાં પણ સેન્ટીમીટર લખવો પડે, જેથી કરીને આપણો દાખલો સાચો હોય તો આપણને પૂરા માર્ક્સ મળી શકે. પરંતુ જો તમે ખાલી અંકો જ લખશો તો તમારો દાખલો અધૂરો ગણાશે. એટલે પૂરા વિગત સાથે દાખલો લખવાનો છે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.